દાહોદ શહેરની ગાંધી ચોકની મુખ્ય હોલિકા દહન પછી દહન કરવામાં આવ્યું હતું પર્યાવરણની જાળવણી માટે ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું ગતરોજ હોળી પર્વ ને લઈ દાહોદ વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે પર્યાવરણની જાળવણી માટે શહેરમાં મોટાભાગે ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં લગભગ એકસો પચાસ જેટલા સ્થળોએ હોલિકા દહન કરવામાં આવ્યું હતું જેમાં એકસો દસ વધુ સ્થળોએ ગૌ કાષ્ઠી છાણા અને કાગળનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી બનાવવામાં આવી હતી દાહોદમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે શહેરની મુખ્ય હોળી ગાંધી ચોક ખાતે પ્રગટાવવામાં આવે છે ત્યાર પછી જ શહેરમાં અન્ય સ્થળોએ હોલિકા દહન કરવામાં આવે છે દરેક વિસ્તારમાંથી લોકો અહીં આવી હોળી પ્રગટ્યા પછી અગ્નિ લઈને પોતાના વિસ્તારમાં જઈ તે અગ્નિ વડે હોળી પ્રગટાવે છે દર વર્ષે આ સ્થળે અલગ અલગ સમાજને પૂજા માટે આમંત્રિત કરવામાં આવતા હોય છે તેને ભાગરૂપે આ વર્ષે પંચાલ સમાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું પંચાલ સમાજ દ્વારા પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં લોકોએ અહીંથી અગ્નિ લઈ દોડતા જઈને પોતાના વિસ્તારની હોળી પ્રગટાવી હતી તેમજ મોટી સંખ્યામાં ઉમટી પડેલા દાહોદવાસીઓએ હોળીની પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી હતી નાગેશ્વર લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ